નમસ્કાર મિત્રો, સમસ્યા સમાધાન ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના આ ઝડપી યુગમાં જ્યારે કોઈ પણ કપલ પ્રેગ્નન્સી રાખવાનો પ્લાન કરે છે ત્યારે એમને બાળક પણ એટલું ઝડપી જ જોઈતું હોય છે. દરેક કપલને એ જાણ હોવી જોઈએ મિત્રો કે તેમના શરીરમાં ઓવ્યુલેશન ક્યારે થાય છે, એટલે કે મહિનાના કયા દિવસોમાં સેક્સ કરવો જોઈએ કે જેથી પ્રેગ્નન્સી રાખી શકાય છે. તો મિત્રો, પ્રેગ્નન્સી રાખવા માટે કયા દિવસોમાં સંબંધ રાખવો તે માટે આ વિડીયોને પૂરો જુઓ. મિત્રો, ઓવ્યુલેશન એટલે અંડામાંથી બીજ છૂટું પડવાની પ્રક્રિયા. તો મિત્રો, આ ઓવ્યુલેશનનું આટલું બધું મહત્ત્વ શા માટે છે? તો ઓવ્યુલેશન દ્વારા અંડાશયમાંથી સ્ત્રીબીજ છૂટું પડે છે. આ સ્ત્રીબીજ માત્ર 18-24 કલાક માટે જ સક્રિય હોય છે, એટલે કે જો આ સમયમાં કપલ દ્વારા સંબંધ બનાવવામાં આવે તો પુરુષના શુક્રાણુ સ્ત્રીબીજ સાથે મળી શકે છે અને ગર્ભધારણ એટલે કે પ્રેગ્નન્સી ઝડપથી રાખી શકાય છે. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કેલેન્ડર પદ્ધતિ. આ પદ્ધતિમાં સ્ત્રીઓના માસિક ચક્ર ઉપર આધારિત હોય છે. મિત્રો, માસિકના દિવસોમાંથી 14 દિવસો બાદ કરતાં પછીનો દિવસ હોય છે કે જે દિવસે સ્ત્રીઓના શરીરમાં ઓવ્યુલેશન થાય છે, એટલે કે તે દિવસે અંડાશયમાંથી બીજ છૂટું પડતું હોય છે. એટલે આ દિવસે રિલેશન રાખવું કે જેનાથી પ્રેગ્નન્સી ઝડપથી રાખી શકાય છે. ઘણી વખત હોર્મોનના કારણે ઓવ્યુલેશનના દિવસોમાં એકાદ દિવસનો ફેરફાર થતો જોવા મળે છે, પરંતુ મિત્રો પુરુષના શુક્રાણુ 3-5 દિવસ માટે સક્રિય હોય છે, એટલે કે તે દિવસોની આજુબાજુ સેક્સ કરવાથી પ્રેગ્નન્સી ઝડપથી રાખી શકાય છે. મિત્રો, આ કેલેન્ડર પદ્ધતિ સ્ત્રીઓના માસિક ચક્ર ઉપર આધારિત હોય છે, એટલે કે જે સ્ત્રીઓનું રેગ્યુલર માસિક આવતું હોય તેમના માટે છે. પણ જો તેમાં 4-5 દિવસનું આઘા પાછું હોય તો તેનાથી કોઈ ફેરફાર થતો નથી અને ગર્ભધારણ થઈ શકે છે. મિત્રો, બીજી રીતે વાત કરીએ તો બીજી એક રીત છે યોનિનું ટેમ્પરેચર, કે જે માસિકના દિવસોમાં યોનિના તાપમાનમાં વધારો થાય તો ઓવ્યુલેશન થયું છે એવું જાણી શકાય છે. આ સિવાય મિત્રો વાત કરીએ તો જેવી રીતે પ્રેગ્નન્સી કીટ મળે છે તેવી જ રીતે માર્કેટમાં ઓવ્યુલેશન કીટ પણ અવેલેબલ હોય છે, અને તેના દ્વારા ઓવ્યુલેશન થયું છે કે નહીં તે જાણી શકાય છે. આ કીટમાં પોઝિટિવ બતાવ્યા પછી 12-36 કલાકમાં ઓવ્યુલેશન થતું જોવા મળે છે. તો આ સિવાય મિત્રો સોનોગ્રાફી કરાવીને પણ ઓવ્યુલેશનના દિવસો જાણી શકાય છે. જો મિત્રો આવી રીતે ઓવ્યુલેશનના દિવસોની આજુબાજુ સેક્સ કરી એટલે કે સંબંધ રાખી અને સરળતાથી પ્રેગ્નન્સી રાખી શકાય છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.